સુરભી બેન, તમે જીવતું જાગતું ઉદાહરણ છો. અમે બધા તો ખાલી વાતો કરી શકીએ, પણ તમારી પાસેથી મારે જાણવું છે કે અદિતિ જ્યારે 12માં છે તો તમારી વ્યથા શું છે? સાચે હું ખરેખર ફીલ કરી લઈ છું, એટલે અત્યારે મારા પર બહુ એવી મોટી જવાબદારી પણ છે, અને એની સાથે સાથે એના કેરિયરમાં એ વધારે સરસ બેસ્ટ પરફોર્મન્સ કેવી રીતે આપે. અત્યારે ખૂબ સરસ ભણી રહી છે, 2 વર્ષ એને બહુ સરસ મહેનત કરી છે, પણ આપણે એવું થાય કે જો લાસ્ટ ટાઈમ એ સરસ પ્રિપેરેશન નહીં કરે ને તો ક્યાંક પાછળ પડી જશે. બસ એક્ઝેક્ટલી, એટલે અત્યારે એના પર તો સ્ટ્રેસ છે જ, પણ એની સાથે સાથે મમ્મી પણ આ સ્ટ્રેસ ફીલ કરતી હોય છે અને ઘરના બધા જ. પણ હું એવું નથી કહેતી કે એના માટે તમારે ટીવી બંધ કરી દેવું જોઈએ, સોશિયલ બધું બંધ કરી દેવું જોઈએ, ને તમારે ફક્ત અને ફક્ત બસ ભણવા ઉપર જ કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. ઘરે મહેમાનોની અવર જવર તો ચાલુ જ હોય છે, એની સાથે સાથે ટીવી પણ ચાલુ જ હોય છે. એવું નથી કે ટીવી બંધ કરી દીધું, પહેલેથી એને એવી રીતે ટ્રેન કરેલી છે કે આ બધી વસ્તુઓ છતાં પણ તારે તો તારા ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું અને તારે તારું કામ કરવાનું જ છે. પણ એ બધું માને છે ખરું? કારણ કે એઝ અ પેરેન્ટ્સ તો તમે એવું કહો કે ભાઈ તારે આમ નથી કરવાનું, આમ નથી કરવાનું, પણ એઝ અ સ્ટુડન્ટ એ પણ બધું માને છે, એ પણ બધું કરે છે. માને છે ચોક્કસ, પણ અત્યારે છે ને મૂડ સ્વિંગ્સ બહુ જ આવતા હોય છે, એટલે કે કંટાળો બહુ આવતો હોય છે. 2 વર્ષ એકનું એક સ્ટડી કર્યું હોય ને એટલા માટે એવું થાય કે હવે બહુ જ બોરિંગ થાઉં છું, બહુ બોર થાઉં છું, બહુ જ કંટાળો આવે છે. હા, ત્યારે શું કરવું પડે કે આપણે એની સાથે રહેવું પડે. હું રોજ ડે ટુ ડે એની સાથે રહું છું, પ્લસ રાતના પણ એની સાથે કે તું કાલે શું કરવાની છો એ પ્રમાણે હું બધું જ એની પાસે લખાવડાવું. એટલે એવું ટાઈમ ટેબલ ખરું, પણ એવું ટાઈમ પ્રમાણે ટાઈમ ટેબલ નહીં, એને ગમે એવું ટાઈમ ટેબલ. એ ઈચ્છે કે આજે મારે આ વસ્તુ વાંચવી છે, એ પ્રમાણે એ લખીને કહેશે કે મારે આ પોઈન્ટ્સ કવર કરવાના છે, અને એ પછી હું જોઈ લઉં કે એને કવર કર્યા છે કે નથી કર્યા, એટલે આજના દિવસનું કામ પૂરું થયું કે નહીં. હા, એક્ઝેક્ટલી. અને એની સાથે સાથે જો ફૂડની વાત કરીએ તો દર કલાકે 2 કલાકે નવી ડિમાન્ડ આવતી હોય, મમ્મી ભૂખ લાગી, અને એ બહુ જ એટલે આમ ઘણી વાર ઇરિટેટિંગ લાગે, કંટાળાજનક આપણા માટે લાગે છે. દર 2 કલાક કે શું ખાવું છે તારે? એમને ભાવતું જમવાનું બનાવ્યું હોય એટલે 2 જમી લીધું હોય સરસ મજાનું, પછી 2 કલાક થાય એટલે ભૂખ લાગે, એટલે પછી મને કંટાળો આવે ને એટલે હું દૂધ પી લે, ડ્રાયફ્રૂટ ખાઈ લે, ફ્રૂટ ખાઈ લે, એટલે એ મારી સામે ગુસ્સો કરે કે મમ્મી આખો દિવસ કે મારે દૂધ જ પીવાનું છે, કંઈક નવું આપો. હા, એને ચટપટું અને ટેસ્ટી જોઈતું હોય છે, એટલે પછી કંઈક નવા નવા ઓપ્શન્સ રાખવા પડે અને હેન્ડી અમુક વસ્તુ રાખવી પડતી હોય છે. ક્યારેક હું એવું પણ ધ્યાન રાખતી હોઉં છું કે ચલો અત્યારે એનો બ્રેક છે, એને કંટાળો આવે છે તો એને કામમાં ઇન્વોલ્વ કરું, એને ગમે એવું થોડુંક એ જાતે બનાવે ને હું એની હેલ્પ કરું, તો કંઈક ક્રિએટિવિટીનો આનંદ પણ મળે, એનો મૂડ ચેન્જ થાય અને આપણે પણ થોડુંક સારું લાગે કે એઝ ઇટ ઇઝ રૂટીન ચાલ્યા કરે છે. હા, ઓકે. તો આજે બીજા જે દર્શકો છે એમના પણ છોકરાઓ બોર્ડમાં હશે, એમના છોકરાઓની પણ એક્ઝામ હશે, એ લોકો માટે કંઈક ખાસ બનશે? ચોક્કસ. અને ચટપટું બનશે? ચોક્કસ, ઓબ્વિયસલી. ઓકે, તો તમારા બાળકોને પણ એક્ઝામ માટે કંઈક ચટપટું આપો. શરૂ કરીએ અંગૂર તુવેરદાળ પ્રસ્તુત રસોઈ શો પાવર્ડ બાય શ્રી ગણેશ મસાલા અને ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો સુરભીબેન, શું ચટપટું બનશે? ખાખરા ચટાકા. ખાખરા ચટાકા? યસ. અચ્છા, એટલે ખાખરાને જ એક ચટાકીદાર સ્વરૂપમાં સર્વ કરવાના. સ્માર્ટ રેસિપી. ઘરમાં આ બધી જ વસ્તુઓ હોય એવું મને દેખાઈ રહ્યું છે, પણ એને કંઈક અલગ રીતે સર્વ કરવા. ચોક્કસ. ઓકે, અને શું ખાસિયત છે આ વાનગીની? જો એક તો જે આ વાનગી બનશે ને એની જે ફ્લેવર છે કે એનો જે ટેસ્ટ છે ને મેક્સિકન છે. ઓ વાવ, એટલે બાળકોને તો પસંદ પડવાનું છે. યસ યસ, બસ ત્યારે એમાં જીતી ગયા આપણે. બરાબર, શરૂ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા મકાઈ અને કેપ્સિકમ ને સાતડી લઈશું. 1 ચમચી ઓલિવ ઓઇલ લઈશું. તેલ પણ લઈ શકો, બટર પણ લઈ શકો. અચ્છા, ઓકે. 1/2 કપ મકાઈ લઈશું, બાફી લીધેલી છે અમેરિકન મકાઈ. 1/2 કપ કેપ્સિકમ લઈશું જેને બારીક સમારી લીધા છે. 7 પ્રમાણે મીઠું, ઓરેગાનો 5 ચમચી, બેઝિલ 5 ચમચી, ચીલી ફ્લેક્સ 5 ચમચી લઈશું. આ રીતે આપણે 3 કલરના કેપ્સિકમ બી લઈ શકીએ? હા, લઈ શકાય છે. એમાં બી ચોઈસ હોય, ઘણા બાળકોને બિલકુલ ના ભાવે, ઘણા બાળકોને ખૂબ ભાવે. હા,
ગેસ બંધ કરી દઈશું. લાલ મરચા છે, તીખા નથી હોતા, એ ઉમેરીશું. ઓકે, જે તાજા મળે છે. હા, એ કેટલા છે? એક મિનિટ. વેજીટેબલ નું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે કાચો સાલસા બનાવીશું. ડાયરેક્ટ ચોપરમાં ચોપ કરી લઈશું. ટમેટા લઈશું, બે મોટી ચમચી ટમેટો સોસ લઈશું, અડધી ચમચી ઓરેગાનો, અડધી ચમચી બેઝિલ, અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી ચીલી ફ્લેક્સ લઈશું. આ એક મેક્સિકન ચાટ મસાલો છે, જેમાં ઓરેગાનો, બેઝિલ, પછી ચીલી ફ્લેક્સ, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, એ બધાનું મિશ્રણ છે. સંચર પાવડર. અચ્છા, ઓકે. આ ના હોય તો આની જગ્યાએ બીજું કંઈ લઈ શકીએ? હા, નોર્મલ ચાટ મસાલો અને એની સાથે જૈન નૂડલ્સ મસાલો જે આવે છે ને, એ બંને મિક્સ કરીને એડ કરી દઈએ. ઓકે, અડધી ચમચી લઈશું. હવે ચોપ કરી લઈશું. જો આ રીતે ચંકી જ રાખવાનું છે, વધારે પ્રમાણમાં ક્રોસ ન થઈ જવું જોઈએ. પ્યોરી ના થઈ, હા, પ્યોરી ન થઈ જવું જોઈએ. હવે મિક્સ કરી લઈશું. એક બાઉલ ખાખરાના ટુકડા લઈશું. અને આપણે કયા ખાખરા લીધા છે? સાદા ખાખરા લીધેલા છે. ઘી વાળા પણ લઈ શકાય છે, મસાલા વાળા બહુ સારા નહીં લાગે. સાદા ખાખરા સરસ લાગશે, ઘી વાળા તમે ઉમેરી શકો છો. અને ખાખરી, રોટલી આપણે શેકીને જે ખાખરી બનાવતો હોય ને, એ પણ લઈ શકાય છે. તૈયાર કરેલા વેજીટેબલ્સ એડ કરીશું. હંમેશા છે ને, જ્યારે પણ આપણે બાળકો માટે બનાવતા હોય ને, ત્યારે એક તો કલરફુલ હોવું જોઈએ અને ટેસ્ટી હોવું જોઈએ. એ બંને વાતનું ખાસ ધ્યાન રાખવાનું. પનીર લઈશું 50 ગ્રામ જેટલું. હા, બારીક સમારી લઈશું અને થોડું છીણીને પણ લઈશું. એટલે સાવ આમ નાસ્તા જેવું નહીં લાગે. હા, ના, ફિલિંગ લાગશે. અને એક ટાઈમ તમે વચ્ચે આમ બહુ જ ભૂખ લાગ્યો, 5:30 છે ને, બહુ જ ભૂખ લાગતી હોય છે. ડિનરને પણ ટાઈમ હોય અને લંચ કરે પણ ટાઈમ થઈ ગયો હોય, એટલે વચ્ચે આ લઈ શકે છે. તૈયાર કરેલો સાલસા સોસ ઉમેરીશું. આમ જુઓ તો મેક્સિકન ભેળ જેવું છે. ઉપરથી થોડો ચાટ મસાલો લઈશું, મેક્સિકન જે ચાટ મસાલો છે, લગભગ 1/2 ચમચી. ઉપરથી પણ ઓરેગાનો લઈશું, બેઝિલ લઈશું, થોડું પનીર છીણી લઈશું. થોડું ચીઝ છીણી લઈશું. ઓકે, થોડું ટેમ્પટેશન તો જોઈએ. સર્વ કરી લઈશું. ઓલિવ્સ લઈશું. યસ. ચીઝ લઈશું. યસ. થોડો ચાટ મસાલો ભભરાવીશું. બાળકોને અને મમ્મીઓને બંનેને પસંદ પડી જાય એવો સરસ મજાનો નાસ્તો ખાખરા ચટાકા તૈયાર છે. ખાખરા ચટાકા બનાવવા માટે જોઈશે તેલ 1 ચમચી, બાફેલા મકાઈના દાણા 1/2 કપ, સમારેલા કેપ્સિકમ 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, ઓરેગાનો 5 ચમચી, બેઝિલ 5 ચમચી, ચીલી ફ્લેક્સ 5 ચમચી, તાજા લાલ મરચા 1 નંગ. સાલસા બનાવવા માટે જોઈશે ટામેટા 3-4 નંગ, ટમેટો કેચઅપ 2 ચમચી, ઓરેગેનો 1/2 ચમચી, બેઝિલ 1/2 ચમચી, લાલ મરચું 1/2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ 5 ચમચી,
મેક્સિકન ચાટ મસાલો અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે સાદા ખાખરાનો ભૂક્કો 1 કપ, પનીર 50 ગ્રામ, મેક્સિકન ચાટ મસાલો અડધી ચમચી, ઓરેગેનો અડધી ચમચી, બેઝિલ અડધી ચમચી, પનીરનું છીણ 1 ચમચી, ચીઝ અડધો ક્યુબ, ઓલિવ્સ 2 નંગ. ગાર્નિશિંગ માટે જોઈશે ચીઝ અને ચાટ મસાલો. ખાખરા ચટાકા બનાવવાની રીત: એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બાફેલી મકાઈના દાણા અને કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં મીઠું, ઓરેગાનો, બેઝિલ અને ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરી તેમાં તાજા લાલ મરચા ઉમેરી મિક્સ કરી વેજીટેબલનું મિશ્રણ તૈયાર કરો. હવે સાલસા બનાવવા માટે ટામેટા લઈ તેને સમારી લો. તેમાં ટમેટો કેચઅપ, ઓરેગાનો, બેઝિલ, લાલ મરચું, મીઠું, ચીલી ફ્લેક્સ અને મેક્સિકન ચાટ મસાલો ઉમેરી પીસી લઈ સાલસા તૈયાર કરો. હવે એક બાઉલમાં ખાખરાનો ભૂક્કો, વેજીટેબલનું મિશ્રણ ઉમેરી મિક્સ કરી લો. તેમાં પનીર ઉમેરી તૈયાર કરેલો સાલસા ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં મેક્સિકન ચાટ મસાલો, ઓરેગાનો, બેઝિલ, પનીર અને ચીઝ છીણી મિક્સ કરી લો. તૈયાર કરેલી ચાટને સર્વિંગ ડિશમાં લઈ તેમાં ઓલિવ્સ અને ચીઝ છીણી ઉપર ચાટ મસાલો ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે ચટાકેદાર ખાખરા ચટાકા. એક્ઝામ ટાઈમે બાળકોને ચા કે પછી કોફી પીવાની ખૂબ જ ટેવ હોય છે, પણ આખા દિવસમાં મેક્સિમમ 2 થી 3 જ વાર, બસ એનાથી વધારે ચા કે કોફી ના આપવી જોઈએ. સુરભીબેન, અદિતિને ટેવ ખરી ચા કે કોફી? કોફી જોઈએ છે એને. ઓકે, દિવસમાં કેટલી વાર? એક જ વાર. હા, અને ક્યારેક રાતના ભણતી હોય તો ઈચ્છા થાય તો એકદમ અડધા કપ જેટલી લેતી હોય છે. ઓકે, મસ્ત નાસ્તો તો બનાવી દીધો. હવે બીજી વાનગી કઈ છે? બીજો એક એવો નાસ્તો બનાવવાનો છે જે આપણે રાખી શકીએ, સ્ટોર કરી શકીએ. અચ્છા, ઓકે, કયો નાસ્તો છે? કુરકુરી મસ્તી. કુરકુરી મસ્તી? યસ. અચ્છા, ઓકે. એટલે આની ખાસિયત શું છે? જો, બાળકોને પેકેટ ફૂડ બહુ જ પસંદ છે અને રોજનું એક પેકેટ તો ખાવું હોય જ છે એ લોકોને, તો એમાંથી એને કેવી રીતે બહાર કાઢવા કે એને કેવો ઓપ્શન આપવો કે જેથી કરીને એ વસ્તુ એ લોકો ભૂલી જાય. બરાબર. તો આજે જે આપણે નાસ્તો બનાવીશું ને એમાં એ જ સ્વાદ મળશે અને એવો જ દેખાવ મળશે. શું વાત છે. ઓકે, શરૂ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા આપણે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલને ગરમ કરવા રાખીશું. અચ્છા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ વિટામિન ઈ થી યુક્ત છે અને એન્ટીઓક્સિડન્ટ નું પ્રમાણ ખૂબ જ સારું એવું છે. એક્ઝેક્ટલી, અને સાથે સાથે એમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને તળવા માટે એકદમ સરસ છે કારણ કે ખૂબ જ લાઇટ છે. યસ. અને તમને ખબર છે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલમાં ટોકોફેરોલ છે જે તમારા જમવાને લાંબા સમય સુધી તાજું રાખે છે અને એની સૌથી સરસ વાત છે. એક્ઝેક્ટલી. અને જો તમે શીંગ તેલ વાપરતા હો કે કનોલા તેલ વાપરતા હો તો સાથે સાથે તમે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પણ વાપરી શકો. હા, દરેક તેલ વારાફરતી વાપરવાનું જેથી કરીને આપણે દરેક તેલના ફાયદા મેળવી શકીએ. એક્ઝેક્ટલી. શરૂ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા એક મસાલો તૈયાર કરીશું. હા. આ એક બહુ ચટપટો મસાલો છે. અડધી ચમચી સંચર પાવડર, 5 ચમચી સૂંઠ પાવડર, ચપટી તજ પાવડર. તજ પાવડર એકદમ ચપટી જ એડ કરવાનો, નહીંતર એની જે ફ્લેવર છે ને એ સૌથી વધારે આગળ પડતી આવશે. અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, નાની 1 ચમચી, નાની 2 ચમચી લાલ મરચું પાવડર. નૂડલ્સ મસાલો, નાની 2 ચમચી. અચ્છા. જૈન નૂડલ્સ મસાલો લીધેલો છે. બ્લેન્ડ કરી લઈશું. મસાલો તૈયાર થઈ ગયો છે. આ રીતે મિક્સર જારમાં શું કામ ચર્ન કરવાનું? મતલબ આપણે એમને એમ બી ભેગો કરી શકીએ ને? હા, એમને એમ પણ ભેગો કરી શકાય છે કારણ કે બધા જે મસાલા આપણે ઉમેર્યા એ પાવડર ફોર્મમાં છે, પણ જ્યારે મિક્સરમાં આપણે મિક્સ કરીએ એકદમ સરસ રીતે એને ચર્ન કરીએ ને ત્યારે એ મસાલા છે ને એકબીજા સાથે બહુ જ સરસ બ્લેન્ડ થઈ જાય છે અને એક એનો અલગ જ ટેસ્ટ આવે છે. અચ્છા, ઓકે. અને બધા કોરા મસાલા છે તો આને પણ રાખી શકીએ ને? હા હા, લાંબો ટાઈમ સુધી રાખી શકાય છે. આ મસાલો તમે ઇન્સ્ટન્ટ નૂડલમાં વાપરશો અથવા ઘઉંની સેવમાં જો તમે વાપરશો તો બારે જે ઇન્સ્ટન્ટ નૂડલ મળે છે ને એવો ટેસ્ટ આવશે. ઓ વાવ.
હવે તો એવા ખબર છે તળેલા નૂડલ્સ ના પેકેટ પણ મળે છે મસાલા વાળા, હા મળે છે, એમને એમ ખાઈ શકાય. મસાલો તૈયાર થઈ ગયો છે, હવે આગળની પ્રોસેસ કરીશું. આ પાસ્તા લીધેલા છે જેને મેં પારબોઇલ કરી લીધા છે, એટલે કે એકદમ વધારે પ્રમાણમાં કૂક નથી કરવાના, અધકચરા બાફી લીધા છે એને, અને આ રીતે છૂટા રહે ને એવી રીતે બાફી લેવાના છે. જ્યાં બાફતી વખતે એક ચમચી તેલ અને મીઠું બંને એડ કરવાના છે, અને પછી જ્યારે પણ પાણી નિતારી લઈએ ને ત્યારે પણ ઉપરથી એક ચમચી તેલ લગાવી લેવાનું છે, અને આ રીતે તૈયાર કરી લેવાના છે. હવે એના પર કોર્નફ્લોર ભભરાવીશું. પાસ્તા સરસ કોટ થઈ ગયા છે, હવે એને તળી લઈશું. તેલ પણ આવી ગયું છે. આપણે એવું કહીએ કે બાળકો માટે તળેલો નાસ્તો સારો નહીં, પણ જ્યારે પણ આપણે બહારથી એને તળેલા નાસ્તા લાવીને આપીએ છીએ એના કરતા એ સારું છે કે તમે ઘરે બનાવીને. હા બરાબર છે, અને એ પણ આપણે ફોર્ચ્યુન રિફાઇન કપાસ છે તેલમાં તળી રહ્યા છે એટલે એકદમ લાઇટ રહેશે. તૈયાર કરેલો મસાલો થોડો બાઉલમાં લઈ લઈશું. આવી રીતે બીજા પાસ્તા તળી લઈશું. તળાઈ ગયા છે પાસ્તા, જોઈ લઈએ હવે. સુરભીબેન તળાઈ ગયા છે, યસ, મસાલો છાંટી લઈશું. હા, જેમ જેમ તળાતા જાય એમ મસાલો છાંટતા જવાનું છે. ઓકે, બરાબર મિક્સ કરી લઈશું. યસ, મસાલો એકદમ સરસ કોટ થઈ ગયો છે. યસ, સર્વ કરી લઈએ. એકદમ ક્રિસ્પી તળાયા છે. હા, એકદમ ક્રિસ્પી, અને બહાર જે પેકેટ ફૂડ મળે છે ને એવો જ ટેસ્ટ આવે છે. બાળકોનો એકદમ ફેવરિટ અને સ્ટોર કરી શકાય એવો સરસ મજાનો નાસ્તો કુરકુરી મસ્તી તૈયાર છે. યસ, બાળકોને તો મજા મજા આવી જશે. કુરકુરી મસ્તી બનાવવા માટે જોઈશે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ તળવા માટે, મસાલો બનાવવા માટે સંચર 1/2 ચમચી, સૂંઠ 5 ચમચી, તજ પાવડર, ચપટી, મરી પાવડર 1/2 ચમચી, આમચૂર પાવડર 1 ચમચી, લાલ મરચું 2 ચમચી, જૈન નૂડલ્સ મસાલો 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે બાફેલા પાસ્તા 1 કપ, કોર્નફ્લોર 1-2 મોટી ચમચી. કુરકુરી મસ્તી બનાવવાની રીત: સૌપ્રથમ એક કડાઈમાં ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ લઈ તેને ગરમ કરી લો. હવે મસાલો બનાવવા માટે મિક્સર જારમાં સંચર, સૂંઠ, તજ પાવડર, મરી પાવડર, આમચૂર પાવડર, લાલ મરચું અને જૈન નૂડલ મસાલો લઈ તેને પીસી લો. હવે બાફેલા પાસ્તા લઈ તેના ઉપર કોર્નફ્લોર છાંટી મિક્સ કરી લો. હવે ગરમ કરેલા ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલમાં પાસ્તાને આછા ગુલાબી રંગના તળી લો. પાસ્તા તળાઈ જાય એટલે તેના પર તૈયાર કરેલો મસાલો છાંટી બરાબર મિક્સ કરી લો. કુરકુરી મસ્તીને સર્વિંગ જારમાં ભરી સર્વ કરો. તો તૈયાર છે કુરકુરી મસ્તી. આપણે જ્યારે વાનગીઓમાં કુદરતી રંગોનો ઉપયોગ કરીએ અને કૃત્રિમ રંગોનો ઉપયોગ કરીએ તો કેટલો ફરક પડી જાય? ફરક તો ચોક્કસ પડે છે. જ્યારે આપણે કૃત્રિમ રંગોનો ઉપયોગ કરીએ છીએ એ કેમિકલથી બને છે અને જે હેલ્થ માટે જરા પણ સારું નથી. બરાબર. પણ જ્યારે આપણે કુદરતી રંગનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એનો કલર પણ બહુ જ સરસ બ્રાઇટ હોય છે અને એનો સ્વાદ પણ આવે છે આપણા ફૂડમાં. તો આપણે અત્યારે જે રેસીપી બનાવશું એ નેચરલ કલર અને જે ઇન્ગ્રેડિયન્ટ્સ નો પોતાનો જ કલર છે, એમાં કોઈ આપણે આર્ટિફિશિયલ કલર ઉપયોગ કર્યો જ નથી. યસ, એટલે આજે આપણે કુદરતી રંગોનો જ ઉપયોગ કરીશું વાનગીઓ બનાવવા માટે. ઓકે, સૌથી પહેલી વાનગી કઈ છે? આજે હું કચોરી બનાવવાની છું અને જે રતાળુની કચોરી છે. યસ, રતાળુનો જે કલર હોય છે એ બહુ જ સરસ હોય છે અને એ કુદરતી રંગનો જ ઉપયોગ કરીશું આપણે.
કેમ કે રતાળુમાં પોતે એન્થોસાયનાઇઝ નામનું પિગમેન્ટ હોય છે અને જેને લીધે તેનો કલર આવો પર્પલ જેવું આવે છે. યસ એક્ઝેક્ટલી. અને આપણી હેલ્થ માટે પણ એ બહુ જ સારું છે, એટલે જેટલો સમય આપણને મળે રતાળું આપણે ખાઈ જ લેવું જોઈએ. અને ગુજરાતીઓમાં તો રતાળું બહુ મુખ્ય ભાગ ભજવે છે. યસ યસ, કંદ તો જોઈએ જોઈએ. શરૂ કરીએ રતાળુની કચોરી. સૌથી પહેલા તો મેં રતાળુની કચોરી માટે મેં પહેલા લોટ બાંધી લીધો છે. એક કપ મેંદો લીધેલો છે, તેમાં બે ચમચી બે મોટી ચમચી ઘી ઉમેર્યું છે અને ચપટી મીઠું બરાબર, અને એનાથી લોટ બાંધ્યો છે અને લોટ ઠંડા પાણીથી બાંધવાનો છે. અચ્છા. અને હા, કઠણ પણ બાંધવાનો છે જેથી કચોરીનો આઉટર લેયર છે એકદમ ક્રિસ્પી થશે. ઓકે, તો હવે આપણે સ્ટફિંગ રેડી કરીશું અને એના માટે મેં આ રતાળું બાફી લીધા છે અને ઠંડા પડી ગયા પછી એને મેં મિક્સરમાં ક્રશ કરી લીધા છે. ઓકે, એટલે બાફતી વખતે શું ધ્યાન રાખવાનું ખાસ? ના, બાફતી વખતે મેં એને કુકરમાં એક જ સીટી બોલાવી લીધી છે. ઓકે, કુકરમાં પાણી મૂકવાનું, એની પર કાઠો અને તપેલીમાં રતાળું મૂકવાના છે. ઓકે, જેથી પાણી અંદર રતાળુની અંદર જાય નહીં અને જે આપણે જે માવો જોઈએ છે એ પ્રોપર આવે. ઓકે, અને ચીકણું ના થાય. હા, ચીકણું બી ન થાય. બરાબર છે. પૂરણ માટે તો સૌથી પહેલા એક મોટી ચમચી આપણે ઘી ગરમ કરીશું. ઓકે, ઘી ગરમ થઈ ગયું છે. હવે એને આપણે સરખી રીતે કડાઈમાં સ્પ્રેડ કરી દેશું જેથી આપણે પૂરણ અંદર નાખીએ ત્યારે પૂરણ ચોટે નહીં. આ રતાળુને આપણે 3-4 મિનિટ ઘીમાં શેકીશું. યસ મિતલ, કોઈ પણ આહારમાં જે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરીએ છીએ એની પોતાની જ વિશેષતા હોય છે અને દરેક ઇન્ગ્રેડિયન્ટ્સનો પોતાનો કલર હોય છે. રાઈટ. જેમ કે તેમાં ફળ આવી જાય, શાકભાજી આવી જાય છે, સ્પાઇસીસ આવી જાય છે અને ફૂલોનો પણ સમાવેશ થાય છે. હા, બિલકુલ. અને એ બધી વસ્તુઓ તમે કોઈ પણ રીતે લઈ શકો છો, જેમ કે તમે કોઈ પણ વસ્તુની પેસ્ટ બનાવી શકો છો, કા પછી તમે એને સન ડ્રાય કરી અને એનો પાવડર બનાવી શકો. બરાબર છે. અને નહીતર તમે એનો અર્ક પણ કાઢી શકો છો, ઉકળતા પાણીમાં ઉમેરી અને એનો કલર આવવા દેવાનો હોય છે અને પછી એ પાણી ગાળી લેવાનું હોય છે. તો એ રીતે બધા જે આપણા નેચરલ ઇન્ગ્રીડિયન્ટ હોય છે એનો કલર લેવામાં આવે છે. અમેઝિંગ. અને એ ફૂડ કલર તરીકે યુઝ થાય છે. રાઈટ, નેચરલ ફૂડ કલર. 3-4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં 1/2 કપ જેટલું દૂધ ઉમેરીશું. ઓકે, હવે આને કેટલું શેકવાનું? હવે 1-2 મિનિટ શેકીશું. 1/2 કપ જેટલી ખાંડ નાખીશું. હા, ખાંડ તમારી ઈચ્છા પ્રમાણે વધારે કે ઓછી નાખી શકાય છે. હા, અને આ પૂરણ છે એટલે એને થોડું ઘટ્ટ જ રાખવાનું છે. હા, ઘટ્ટ જ રાખવાનું છે કેમ કે આપણે એને સ્ટફ કરવાનું છે. હા હા, ખાંડ પ્રોપર ભરી ગઈ છે. હવે આપણે તેમાં 2 મોટી ચમચી મિલ્ક પાવડર ઉમેરીશું. યસ. અને બરાબર મિક્સ કરશું. દૂધ તો છે સાથે મિલ્ક પાવડર એટલે ઘટ્ટ થવા લાગશે. હા, અને રિચનેસ બી બહુ સરસ આવશે. હા, હવે તેમાં 2 મોટી ચમચી ખમણેલો માવો, મોળો માવો ઉમેરીશું. ઓકે, ડ્રાય ફ્રૂટ્સનો ભૂકો છે કાજુ અને બદામનો. હા, એ સ્વાદ અનુસાર ઉમેરી શકાય છે. અહીંયા હું 2 મોટી ચમચી લઉં છું. યસ. 5 ચમચી એલચી પાવડર છે. અને 5 ચમચી જાયફળનો ભૂકો છે. હા, આ બધું જ બરાબર મિક્સ કરી લેશું. ઓકે, આ પૂરણ બરાબર શેકાઈ ગયું છે અને એકદમ ચમકવા લાગ્યું છે એટલે માવાનું ઘી પણ છૂટું પડી ગયું છે. બરાબર છે. તો હવે ગેસ બંધ કરી દેશું. હવે આ પૂરણને એક ડીશમાં લઈ લેશું. યસ. હવે આ પૂરણને ઠંડુ કરી લેશું. હા, પૂરણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એના ગોળા વાળી લઈશું. હા, આ રીતે ગોળા વાળીને પણ આપણે મૂકી રાખી શકીએ ખરા? આવી રીતે ગોળા વાળીને ફ્રીઝમાં રાખી દેવાય, પછી જ્યારે કરવું હોય ત્યારે કચોરી બનાવી લેવાય. યસ.
ગોળા વળાઈ ગયા છે, હવે આપણે ચાસણી બનાવીશું. હા, એ માટે એક પેનમાં એક કપ જેટલી ખાંડ ઉમેરીશું. અચ્છા, 3 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. ઓકે, અને કેવી ચાસણી કરવાની છે? આ ચાસણીમાં કોઈ તાર નથી લેવાનો. ઓકે, જરાક ચીકણું પાણી થાય, થોડું ઘટ જેવું લાગે એટલે ગેસ બંધ કરી દેવાનો છે. ઓકે, અને મેં કહ્યું હતું કે ફૂલોનો પણ પોતાનો રંગ હોય છે, હા, તો એના માટે મેં અહીંયા કેસરી કલરના ગલગોટા યુઝ કર્યા છે. ઓકે, એટલે એમાં જે ગલગોટા આપણે પાંદડીઓ કાઢીએ એમાં પાછળનો એનો વ્હાઈટ પાર્ટ કાઢી નાખવાનો હોય છે. ઓકે, બરાબર, તો એની અંદર ઉમેર દેશું. યસ, જેથી ઉકળશે એટલે એનો કલર આમાં આવશે. હા હા હા, એટલે નોર્મલી જે આપણે કેસર નાખતા હોય છે, કેસર નાખતા હોય છે એવો કેસરી રંગ આવશે. વાવ, હવે આ લોટ રેડી છે, એમાંથી આપણે નાના લુવા બનાવી તેની પૂરી બનાવીશું. હા, પૂરીને કેવી વણવાની છે? પૂરીને આપણે મીડિયમ વણવાની છે, બહુ પતલી પણ નહીં અને જાડી પણ નહીં. હવે આમાં આપણે પૂરણ મૂકીશું. હા, બરાબર વચમાં મૂકી અને આ પૂરીને ચારે બાજુથી ભેગી કરી અને તેને સીલ કરી દેશું. યસ, આવી રીતે હળવે હાથે એને દબાવી લેશું. યસ, આ રીતે બીજી કચોરી પણ બનાવી લેશું. યસ, ખાંડ પણ ઓગળી ગઈ છે ઓલમોસ્ટ. હા, થોડીક જ બાકી છે. હવે કચોરીને ઘીમાં તળીશું. ઓહો, ઘીમાં તળવાની? હા. ઓકે, અને એના માટે ઘીને પહેલા મીડિયમ અને પછી સ્લો ગેસ ઉપર આપણે ગરમ કરીશું. બરાબર, તો આ રીતે કચોરીને જારામાં મૂકવાની છે. હા, અને પછી એની ઉપર ઘી રેડતું જવાનું છે. અચ્છા, ઓકે, ઘારીને જેમ કરતા હોય એમ, એટલે સરસ એકદમ ગુલાબી રંગની. હા, અને આનું એક રીઝન પણ છે કે કચોરી જે ફાટી જાય છે એ ફાટશે નહીં. અચ્છા, ઓકે, સરસ આછો ગુલાબી રંગ થઈ ગયો છે, હવે આપણે એને કાઢી લેશું. ઓકે, આવી રીતે બીજી કચોરી પણ તળી લેશું. યસ, કચોરી થઈ ગઈ છે, હવે આને પણ કાઢી લેશું. હા, કચોરીને 5 મિનિટ ઠંડી થવા દેશું. ઓકે, હવે ચાસણી પણ રેડી છે અને તેની અંદર આપણી કચોરી ડીપ કરી દેશું. ઓકે, બહુ જ સરસ કલર આવે છે ચાસણીનો. આ ચાસણીનો ઉપયોગ આપણે બીજી કોઈ વાનગીમાં કરી શકીએ? હા, આ ચાસણીમાં આપણે જો ઉપયોગ કરવો હોય, હા, તો આપણે જે ગુલાબ જાંબુ બનાવતા હોય એમાં પણ ચાસણી પાતળી જ હોય છે, બહુ કડક હોતી નથી. બરાબર, એમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, અને રસગુલ્લા માટે પણ આ ચાસણીનો ઉપયોગ થઈ શકે છે. બરાબર, તો હવે કચોરીને કટ કરશું. હા, બહુ જ સરસ દેખાય છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. હા,
સૂકા મેવાથી ગાર્નિશ કરીશું. હા, અને ગલગોટો. હા, અને ગલગોટાની પાંદડી. ઓકે, તો તૈયાર છે રતાળુની કચોરી. યસ. રતાળુની કચોરી બનાવવા માટે જોઈશે પૂરણ. બનાવવા માટે ઘી 1 મોટી ચમચી, બાફીને ક્રશ કરેલું રતાળુ 1 કપ, દૂધ 2 કપ, ખાંડ 2 કપ, મિલ્ક પાવડર 2 મોટી ચમચી, મોળો માવો 2 મોટી ચમચી, કાજુ બદામનો ભૂક્કો 2 મોટી ચમચી, ઇલાયચી પાવડર 5 ચમચી, જાયફળનો ભૂક્કો 5 ચમચી. ચાસણી બનાવવા માટે જોઈશે ખાંડ 1 કપ, પાણી 3 કપ, ગલગોટાની પાંદડીઓ જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે મેંદો, ઘી, મીઠું અને ઠંડા પાણીથી બાંધેલી કણક 1 કપ, ઘી તળવા માટે. ગાર્નિશિંગ માટે જોઈશે સૂકા મેવાની કતરણ અને ગલગોટાની પાંદડીઓ. રતાળુની કચોરી બનાવવાની રીત: એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં બાફીને ક્રશ કરેલું રતાળું ઉમેરી તેને 3 થી 4 મિનિટ માટે શેકી લો. હવે તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી 1 મિનિટ માટે શેકી લો. હવે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મિલ્ક પાવડર અને માવો ઉમેરી, કાજુ બદામનો ભૂક્કો, ઇલાયચી પાવડર અને જાયફળનો ભૂક્કો ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરો. તેને થોડું ઠંડુ કરી લો. પૂરણ ઠંડુ થઈ જાય એટલે તેના ગોળા વાળી લો. હવે ચાસણી બનાવવા માટે એક સોસપેનમાં ખાંડ અને પાણી લઈ તેમાં ગલગોટાની પાંદડીઓ ઉમેરી ચીકાશ પડતી ચાસણી તૈયાર કરો. કચોરી બનાવવા માટે મેદાની તૈયાર કણક લઈ તેના લુવા કરી પૂરી વણી લો. વચ્ચે પૂરણ મૂકી કચોરી વાળી લો. કચોરીને ગરમ ઘીમાં આછા ગુલાબી રંગની તળી લો. કચોરી તળાઈ જાય એટલે તેને ચાસણીમાં ડુબાડી જાળી પર લઈ ચાસણી નિતારી લો. હવે કચોરીને સર્વિંગ ડિશમાં લઈ સૂકા મેવાની કતરણ અને ગલગોટાની પાંદડીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે રતાળુની કચોરી. કુદરતી રંગોનો ઉપયોગ કરીને પણ આપણે બહુ જ સરસ વાનગીઓ બનાવી શકીએ છીએ. એનું ઉદાહરણ તો તમે જોઈ લીધું. હવે બીજી વાનગી જોઈએ. તો હવે બીજી કઈ વાનગી છે જેમાં કુદરતી રંગોનો ઉપયોગ થશે? બીજી વાનગી છે ફલાફળ. ફલાફળ, હા. અને એમાં કુદરતી રંગ તરીકે મેં બીટ લીધેલું છે અને જે આપણે રેડ કેબેજ આવે છે એ લીધેલું છે. ઓકે, અને એનાથી રંગીન ફલાફળ બનશે. હા, ઓકે, શરૂ કરીએ. ફલાફલ માટે સૌ પ્રથમ મેં 1 કપ જેટલા ચણા રાત્રે પલાળી લીધા હતા અને ચણા 8 થી 10 કલાક પલાળેલા છે. બરાબર છે, કાબુલી ચણા. હા, કાબુલી ચણા છે અને એ ફૂલાઈને ડબલ થઈ ગયા છે. હા, ઓકે. તો એને આપણે એક મિક્સર જારમાં ઉમેરીશું. હવે તેમાં આપણે ડુંગળી ઉમેરીશું. લગભગ 1 મોટી ડુંગળી છે. ઓકે. 2 મોટી ચમચી સુધારેલું લસણ ઉમેરીશું. ઓકે. આમાં આપણે થોડું લીંબુ એડ કરશું. અચ્છા. 1 લીંબુ જેટલું રસ ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલી કોથમરી ઉમેરીશું. ઓકે. અને અધકચરું વાટી લેશું. હા. મિત્તલા સરસ પીસાઈ ગયું છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લેશું. બરાબર. અડધું મિક્સર 1 બાઉલમાં અને અડધું મિક્સર 1 બાઉલમાં આપણે. અચ્છા, ઓકે, 2 ભાગ કરવાના. હા, 2 ભાગ કરીશું. હા. હવે તેમાં બંનેમાં 1 ચમચી રવો ઉમેરીશું. રેશા માટે? કેમ કે રવાથી સરસ બાઇન્ડિંગ આવે છે. ઓ, અચ્છા. અને ક્રિસ્પી પણ થાય છે. 1 નાની ચમચી ચણાનો લોટ ઉમેરીશું. હા. સ્વાદ પ્રમાણે મીઠું. થોડા મરી પાવડર. અડધી ચમચી શેકેલું જીરું ઉમેરીશું. ઓકે. એ અધકચરું. હા, અધકચરું છે, ખાંડેલું છે. મિક્સચરમાં આપણે જે આપણે જાંબલી કોબી આવે, હા, એને મેં બાફી લીધી છે અને એ ચાણીમાં ખાલી 2 મિનિટ માટે જ સ્ટીમ કરવાની છે. ઓ, અચ્છા. અને પછી એનો મેં મિક્સરમાં ક્રશ કરી લીધું છે. ઓકે, બરાબર. અને જ્યારે આપણે સ્ટીમ કરીએ ત્યારે એને ઢાંકવાની નથી, ખાલી 2 જ મિનિટ માટે. બરાબર છે. ઢાંકીશું તો પાછો એનો કલર ડલ થઈ જશે. હા, કલર ડલ થઈ જશે.
અને અત્યારે કેટલી લઈએ છીએ? અત્યારે અડધો કપ જેટલી ઉમેરી છે. એવી જ રીતે અડધો કપ જેટલું બીટ ખમણી લીધું છે. ઓકે. અને એક કાચું? હા, એક કાચું જ છે. કેમકે બીટનો કલર જ એકદમ ડાર્ક હોય છે, જ્યારે આપણે ખમણતા હોઈએ છીએ ત્યારે હાથમાં પણ એનો કલર બેસી જાય છે. આ બધું હવે મિક્સ કરી લેશું. એવી જ રીતે આ પણ મિક્સ કરી લેશું. બંને મિક્સર તૈયાર છે. હવે આપણે ફલાફળ બનાવી લઈએ. એવી જ રીતે આપણે આ પર્પલ જે જાંબલી કલર ના ફલાફલ છે એ બનાવી લેશું. ફલાફળ વળાઈ ગયા છે, હવે આપણે એને તળી લેશું. કેવા તળવાના? અને મીડિયમ ગેસ ઉપર આછા બદામી થાય ત્યાં સુધી તળવાના છે. બરાબર. જોઈ લઈએ કે ફલાફળ હવે તળાઈ ગયા છે કે નહીં. ફલાફળ તો તળાઈ ગયા છે. હા, ફલાફલ રેડી છે. ઓકે, હવે આપણે હમસ બનાવીશું. હા, એના માટે બાફેલા કાબુલી ચણા લીધેલા છે, તે અડધો કપ જેટલા આપણે ઉમેરીશું. અચ્છા, બાફતી વખતે કઈ ઉમેરેલું છે? બાફતી વખતે મીઠું ઉમેરેલું છે. અને આમાં જે ચણાનું પાણી હોય છે એ પણ થોડું નાખીશું. અચ્છા, બરાબર. 3 મોટી ચમચી તલનું તેલ એડ કરશું. ઓકે, તલનું તેલ લેવાનું? હા. લસણ ઉમેરીશું, 1 મોટી ચમચી જેટલું લસણ ઉમેરીશું. હા. અને 2 મોટી ચમચી જેટલા તલ ઉમેરીશું. અચ્છા. અને તલને મેં આછા શેકી લીધા છે. અને 5 ચમચી જેટલું મરી પાવડર એડ કરીશું. બરાબર. લીંબુ ઉમેરીશું, 1 લીંબુનો રસ ઉમેરી દેશું. ઓકે. હમસ બહુ જ હેલ્ધી ડિપ છે. હા. કારણ કે એક તો ચણાનું બનેલું હોય એટલે ફૂલ ઓફ પ્રોટીન છે, અને તમે ગમે તેટલું ખાઓ કોઈ જ પ્રોબ્લેમ બિંદાસ ખાઈ શકો છો. હવે આપણે એને ક્રશ કરી લેશું. યસ. આ પીસાઈ ગયું છે, હવે આપણે તેને 2 બાઉલમાં કાઢી લેશું. ઓકે. 2 બાઉલમાં અલગ અલગ કાઢશું. ઓકે. એટલે આમાં પણ તમે 2 કલર? આમાં પણ 2 કલર બનાવીશું. અરે વાહ. મેં લાલ કલરના કેપ્સિકમને ગેસ ઉપર શેકી લીધા છે, અને પછી ઠંડુ પડે એટલે સ્કીન કાઢી અને એને ક્રશ કરી લીધું છે. અચ્છા. એને 1 બાઉલમાં ઉમેરીશું. હા. અને કેટલું લઈશું આપણે? એ 2 મોટી ચમચી. એ જ રીતે જે કોળું આવે છે, પાકી ગયેલું જે થોડું પીળા કલરનું હોય છે, એને મેં પીસી લીધું છે, બાફીને પીસી લીધું છે. બરાબર. તો એ 2 મોટી ચમચી આપણે ઉમેરીશું અને બરાબર મિક્સ કરી દેશું. ઓકે. જનરલી કોળું કોઈ ખાતા નથી હોતા. એક્ઝેક્ટલી. તો છોકરાઓને ખવડાવવા માટે આવી રીતે હમસમાં ગમે તે ફ્લેવર ઉમેરી શકાય છે. હા, સાચી વાત છે. ખબર જ ના પડે કે આ કલર કઈ રીતે આવ્યો. હા, પાલકની પ્યુરી પણ ઉમેરી શકાય છે. પ્રોપર મિક્સ થઈ ગયા છે. હા, હવે આપણે એને ફલાફલ સાથે સર્વ કરશું. ઓકે. હવે તેની ઉપર તલનું તેલ રેડીશું. અચ્છા. ઘણી જગ્યાએ ઓલિવ ઓઇલ પણ? હા, ઓલિવ ઓઇલ પણ નાખતા હોય છે,
પણ ટ્રેડિશનલી તલનું તેલ જ વપરાતું હોય છે. તો તૈયાર છે ફલાફલ? ફલાફલ બનાવવા માટે જોઈશે પલાળેલા કાબુલી ચણા 1 કપ, સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલું લસણ 2 મોટી ચમચી, લીંબુનો રસ 1 મોટી ચમચી, કોથમીર 1 ચમચી, રવો 2 ચમચી, ચણાનો લોટ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 1/2 ચમચી, અધકચરેલું શેકેલું જીરું 1 ચમચી, બાફેલી જાંબલી કોબીજ 1/2 કપ, છીણેલું બીટ 1/2 કપ. હમસ બનાવવા માટે જોઈશે બાફેલા કાબુલી ચણા 1/2 કપ, તલનું તેલ 3 મોટી ચમચી, સમારેલું લસણ 1 મોટી ચમચી, શેકેલા તલ 2 મોટી ચમચી, મરી પાવડર 5 ચમચી, લીંબુનો રસ 1 મોટી ચમચી, લાલ કેપ્સિકમની પેસ્ટ 2 મોટી ચમચી, કોળાની પેસ્ટ 2 મોટી ચમચી, તલનું તેલ 1-2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. ફલાફલ બનાવવાની રીત: એક મિક્સર જારમાં પલાળેલા કાબુલી ચણા, ડુંગળી, લસણ, લીંબુનો રસ અને કોથમીર લઈ તેને અધકચરું વાટી લો. હવે મિશ્રણના 2 ભાગ કરી બંને ભાગમાં રવો, ચણાનો લોટ, મીઠું, મરી પાવડર અને શેકેલું જીરું ઉમેરી 1 ભાગમાં જાંબલી કોબીજનું પલ્પ અને બીજા ભાગમાં છીણેલું બીટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે બંને મિશ્રણમાંથી ફલાફલ વાળી લો. ફલાફલને ગરમ તેલમાં આછા ગુલાબી રંગના તળી લો. હવે હમસ બનાવવા માટે મિક્સર જારમાં બાફેલા કાબુલી ચણા, તલનું તેલ, લસણ, શેકેલા તલ, મરી પાવડર અને લીંબુનો રસ ઉમેરી તેને પીસી લો. હમસના 2 ભાગ કરી લો. 1 ભાગમાં લાલ કેપ્સિકમની પ્યોરી અને બીજા ભાગમાં કોળાની પ્યોરી ઉમેરી બરાબર મિક્સ કરી લો. તૈયાર કરેલા બંને હમસને સર્વિંગ પ્લેટમાં લઈ તેના પર તલનું તેલ રેડી ફલાફલ મૂકી સર્વ કરો. તો તૈયાર છે ફલાફલ. બોલો, તો હવે કુદરતી રંગોનો ઉપયોગ તમે તમારા જમવામાં ચોક્કસથી કરશો ને? અને હા, એક મસ્ત મજાની વાત કહું તમને કે આયુર્વેદમાં કફ કે પછી વાતને ઓછું કરવા માટે હંમેશા રતાળું સાથે ઘી ખાવાની સલાહ આપવામાં આવી છે. તો સાથે સાથે રેસિપી બી ટ્રાય કરો અને આ ટીપ પણ, અને પછી જણાવો તમારા પ્રતિભાવો અસરનામે. રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો@colorsgujarati.com.